નર્મદા જિલ્લામાં શિક્ષણ કાર્ય સદંતર ઠપ થઈ ગયું છે. શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. શિક્ષકોએ શાળાઓ તો ચાલુ રાખી છે, બાળકો પણ શાળાએ હાજર છે, પરંતુ પેન ડાઉન, ચોક ડાઉન તેમજ તમામ શિક્ષણ કાર્યને શટડાઉન કરી શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નાંદોદ, સાગબારા, દેદિયાપાડા, તિલકવાડા, ગરુડેશ્વર આ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ મળીને કુલ 2200 જેટલા તમામ પ્રાથમિક શિક્ષકો, ગુજરાત રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો સાથે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ એટલે કે ચોકડાઉન અને પેનડાઉનનો કાર્યક્રમ આપી તમામ ઓનલાઈન એન્ટ્રીથી અલગ રહી એક પ્રકારનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. વહેલી તકે સરકાર પ્રાથમિક શિક્ષક સંઘની તમામ માંગણીઓ સ્વીકારે એવી સરકાર પાસે તેઓ માંગ કરી રહ્યા છે. અમારી માંગણી મુખ્ય છે જૂની પેન્શન યોજના. સરકાર સાથે કરેલા સમાધાન પ્રમાણે અમારી માંગણી સંતોષાય નહીં એટલે અમે 14 અને 15 તારીખે કાળી પટ્ટી ધારણ કરી, 16 તારીખે કાળા કપડાં પહેર્યા અને એ છતાં અમારી સરકાર માંગણી નહીં સંતોષાઈ તો અમે 23 તારીખે ગાંધીનગર ખાતે 27 શ્રાવણીમાં વિશાળ મેદનીમાં અમે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું, છતાં પણ અમારી સરકારે માંગણી સ્વીકારી નહીં. તો આજે અમે તમામ કર્મચારીઓ ચોકડાઉન, પેનડાઉન અને શટડાઉનનું હડતાળ પર છીએ. અમે આજે કોઈપણ જાતની કામગીરી નહીં કરીએ, ચોકને પકડી પેનનો ઉપયોગ ન કરીને કોમ્પ્યુટરનો કે લેપટોપનો કોઈપણ જાતનો સરકાર કે કર્મચારી અધિકારીઓ મારફત કોઈપણ માંગણી માગે એનો અમે વિરોધ કરીશું. અમે અગાઉ 2015 પહેલાંથી જ આ માંગણી કરીએ છીએ, છતાં પણ સરકાર એ બાબતે ધ્યાન નથી આપતી. ખરેખર તમામ કર્મચારીઓને પેન્શન મળવું જોઈએ. પાછલી જિંદગીમાં 2000 અને 3000 પેન્શન મળે એ યોગ્ય નથી, પણ તમામ કર્મચારીઓ પાછલી જિંદગીમાં સારી રીતે જીવી શકે. નેતાઓને 5 વર્ષ પોતાનું રાજ કરે છે ને ચૂંટાય છે ત્યારે એ લોકોને પેન્શન મળે છે, ત્યારે 35-40 વર્ષ નોકરી કરે છતાં એમને પેન્શન નથી મળતું. એટલે અમારી મુખ્ય માંગણી જૂની પેન્શન તમામ કર્મચારીને મળે અને અમારી બીજી માંગણી કે ફિક્સ પગારની જે પ્રથા છે એ નાબૂદ કરી દરેક કર્મચારીને કાયમી ધોરણે નોકરીમાં લઈ અને 7મા પગાર પંચ પ્રમાણે તમામ લાભો આપે એ મારી મુખ્ય માંગણી છે. અમારી આ માંગણી સંતોષે નહીં તો અમારા ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે પણ એલાન આપવામાં આવશે તે પ્રમાણે અમે તમામ શિક્ષકો એ પ્રમાણેનું આયોજન કરી અમે શિક્ષકો સામે સરકાર સામે અમે અમારો વિરોધ નોંધાવીશું. મહેસાણાના ગોઝારીયામાં શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિક રંગોત્સવ કાર્યક્રમ યોજાયો.